તો નમસ્કાર મિત્રો જેમ કે તમે ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે બે શિડ્યુલ આવી ગયા છે અને આપણે તમારી સમક્ષ બે શિડ્યુલ પણ રજૂ કરી રહ્યા છે તો આમાંથી કયું શિડ્યુલ સાચું છે એટલે બે સમયપત્રકો આવ્યા છે મિત્રો એક ફેરફાર કરીને નવું જ અપલોડ કરવામાં આવ્યું છે ગઈ કાલે જ આવ્યું છે મિત્રો તે પણ તમારા સમક્ષ રજૂ કરીશું અને જે આની પહેલાં આપણે વિડીયો અપલોડ કરેલ છે તે ઓલ્ડ પરિપત્ર છે એટલે મિત્રો ઓલ્ડ ટાઈમ ટેબલ છે તો તમારે કયું શિડ્યુલ ફોલો કરવાનું રહેશે તે પણ તમને આ વિડીયોમાં જાણકારી મળી જશે મિત્રો તો સૌપ્રથમ મિત્રો આપણે પાંચસો લાઇકનું ટાર્ગેટ કરેલ છે તો મિત્રો સૌપ્રથમ અહીંયા લાઇક કરી દેજો કેમ કે આપણે જે નવું પરિપત્ર છે તે એકદમ પ્રૂફ સાથે બતાવીશું ડેટો ચેન્જ થઈ છે એટલે ખેલ મહાકુંભ કઈ જગ્યાએ રમવાનું છે તેની ડેટો ચેન્જ થઈ છે મિત્રો તો મેક વિડિયો સુધી અંત સુધી બન્યા રહેજો મિત્રો નહીં તો તમે ગોતીલો ગોતીલો જ કરતા રહેશો તો આજે ઓલ્ડ પરિપત્ર હતો અહીંયાથી આપ જોઈ શકો છો ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આવ્યો હતો અને સંદર્ભ આ કચેરી આઠ અગિયાર બે હજાર ત્રેવીસના સામાનિક પરિપત્ર હતો જે આપણે અપલોડ કરેલ છે હવે ન્યૂ પરિપત્ર બતાવીએ તમને તો જેમ કે તમે લાઈવ જોઈ રહ્યા છો આ કચેરીના આઠ અગિયાર બે હજાર ત્રેવીસના સામાનિક પરિપત્ર એટલે અહીંયા ઉપર વાંચી શકો છો સ્પર્ધાઓની તારીખમાં ફેરફાર કરેલ છે મિત્રો તો વિષય ખાસ નોંધી લેજો મિત્રો તારીખો ફેરબદલ કરેલ છે તો આ વિડીયો માધ્યમથી તમને બધી જ જાણકારી મળી જશે જે તારીખો ફેરબદલ કરેલ છે તો મિત્રો જે લોકો સુધી વિડીયો પેલો પહોંચી ગયો છે તે લોકોને પણ ફરી આ વિડીયો પહોંચાડી દો મિત્રો સૌથી વધારે લાઈક કરો જેથી કરી બધા સુધી એ માહિતી પહોંચી જાય નીચે કોમેન્ટ કરો એટલે તમને જે વસ્તું ન ખબર પડતી હોય એ અમને કોમેન્ટ કરીને જણાવો આગલા વિડીયોમાં અમને ઘણી કોમેન્ટો આવી છે તેનો સોલ્યુશન આપણે લાવી રહ્યા છે તે એકદમ ક્રમ વાઇઝ મિત્રો બધા જ ટૉપિક વાઇઝ વિડીયો બનાવીશું બધું જ સોલ્યુશન એકદમ સચોટ રીતે તમને માર્ગદર્શન આપીશું કે કઈ રીતે આગળની રમતો થશે મિત્રો તો મેક શ્યોર તમે અહીંયાથી જોઈ લેજો કે આ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજનું જે સમયપત્ર હતું તેમાં ફેરબદલ કરેલ છે આપણા શિક્ષક સહ મહામંડળ દ્વારા તો હવે આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ તમારો સમય ન બગાડતા મિત્રો તો ખેલ મહાકુંભ પ્લેયર્સ આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો સૌપ્રથમ શાળા અને ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી રમત ત્રણ એક બે હજાર ચોવીસથી વોલીબોલ શરૂ થતી હતી અને ચાર એક બે હજાર ચોવીસથી ખોખો ત્યારબાદ પાંચ એક બે હજાર ચોવીસથી એથ્લેટિક્સ શરૂ થતી હતી પરંતુ હવે તમે નવું અપડેટ જુઓ એટલે કે નવું સમયપત્રક જુઓ તો નવા સમયપત્રક મુજબ શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ત્રણ એકથી જ શરૂ થશે પરંતુ એક જ દિવસમાં બે રમતો રહેશે વોલીબોલ અને ખોખો અને ચાર એક બે હજાર ચોવીસના રોજ એથ્લેટિક્સ જેવી રમત યોજાશે તે સૌપ્રથમ કઈ તારીખેથી પાંચ એક બે હજાર ચોવીસ તમારા સમક્ષ એકદમ સાક્ષ્ય છે લાઈવ પ્રૂફ સાથે તમને બતાવી રહ્યા છે તો મેક શ્યોર મિત્રો વિડીયોને અંત સુધી જોજો કેમ કે વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધી જ માહિતી આગળ મળશે તો બહુ મોટું રીઝન હોવાથી આ સુધારો કરવામાં આવે છે તે પણ તમને જણાવીશું કેમ કે તમે અમારા સબસ્ક્રાઈબર છો તો નીચે પહોંચી શકો છો કે વંચાણે લીધેલ સંદર્ભ દક્ષિત પત્ર ત્રણથી જિલ્લા કક્ષાથી સ્પર્ધાઓ દરમિયાન ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બીજી વાર્ષિક પરીક્ષાને ધોરણ દસ બારની પ્રિલિમની પરીક્ષા ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસથી બાર બે બે હજાર ચોવીસના સુધી આયોજન થયું હોવાથી ખિલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરોનું સમય જે પત્રક છે તે ફેરફાર કરવામાં આવેલ છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા રીઝનથી આ સુધારો કરવામાં આવે છે તો મિત્રો હવે સમય ન બગાડતા તમારું જે ટાઈમ ટેબલ છે તે રજૂ કરી દઈએ મિત્રો તો સૌ અહીંયા સુધી પહોંચ્યા હોય તો લાઈક જરૂરથી કરજો મિત્રો જે મિત્રો સુધી આ વિડીયો નથી પહોંચે તેમના સુધી આ વિડીયો પહોંચાડવાની ફરજ તમારી છે હવે મિત્રો તો હવે આપણે તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા ઝોન કક્ષા મહાનગરપાલિકા બધાનું સમયપત્રક તમારા સમક્ષ રજૂ કરી દઈશું મિત્રો તો જેમ કે તમે અહીંયા સૌપ્રથમ જોઈ રહ્યા છો કે પાંચ એક બે હજાર ચોવીસથી છ એક બે હજાર ચોવીસ દરમિયાન કબડ્ડી છે ત્યારબાદ સાત તારીખથી આઠ તારીખ સુધી ખોખો છે ત્યારબાદ નવ એક બે હજાર ચોવીસથી માંડીને અગિયાર એક બે હજાર ચોવીસ સુધી એથ્લેટિક્સ જેવી રમતો થશે એટલે એથ્લેટિક્સમાં ઘણી બધી રમતોનો સમાવેશ થાય છે બાર એક બે હજાર દરમિયાન ચેસ યોગાસન રસ સાખે શરૂ થશે અને તેર એક બે હજાર ચોવીસ દરમિયાન વોલીબોલ જેવી રમતો શરૂ થશે તો આ કઈ કક્ષાની હતી તાલુકા કક્ષાની વાત થઈ તો હવે આગળ આપણે જે નવા સમયપત્રકની મુજબ છે તે જ રમતોની વાત કરીશું મિત્રો ઓલ્ડની નહીં કેમ કે આગળ તમને બતાવી દીધું હવે આપણે નવા સમયપત્રકની વાત કરીએ તો આગળ કઈ રમત છે તે બતાવીએ હવે નેક્સ્ટ જિલ્લા કક્ષા તો જિલ્લા કક્ષાની સ્પર્ધાની તારીખો નોટ કરી લેજો અથવા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો ઓગણીસ એક બે હજાર ચોવીસ દરમિયાન શરૂ થશે અને વીસ એક બે હજાર ચોવીસ દરમિયાન જુડો બેડમિન્ટન રગબી આર્ચરી સ્કેટિંગ રસ્સાખેચ આટલી રમતો આટલા દિવસ દરમિયાન રમાશે ત્યારબાદ એકવીસ એકથી માંડીને બાવીસ એક દરમિયાન યોગાસન ચેસ ટેકવેન્ડો લોન ટેનિસ સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી રમતો રમાશે ત્યારબાદ બાદ ત્રેવીસ એક બે હજાર ચોવીસથી પચીસ એક બે હજાર ચોવીસ દરમિયાન હેન્ડબોલ છે ફૂટબોલ ટેબલ ટેનિસ કબડ્ડી શૂટિંગ બોલ બાસ્કેટબોલ હોકી જેવી રમતો રમાશે આ તારીખ વચ્ચે ત્યારબાદ સત્યાવીસ એક બે હજાર ચોવીસથી માંડીને અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ દરમિયાન કુસ્તી ખોખો કરાટે વોલીબોલ જેવી રમતો રમાશે ત્યારબાદ અગિયાર તારીખથી લઈને તેર તારીખ સુધી આ કયો મહિનો મિત્રો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી દરમિયાન એથ્લેટિક્સની રમતો રમાશે કયા કક્ષાની તો આ જિલ્લા કક્ષાની વાત થઈ હવે આપણે આગળ ઝોન કક્ષાની વાત કરીશું તો રમતવીરો સૌ પ્રથમ કઈ રમત રમાશે કઈ તારીખે ઝોન કક્ષાથી શરૂ થશે તો સત્તર બે બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે બાવીસ બે બે હજાર ચોવીસ સુધી રમાશે તો તેમાં કઈ રમતોનો સમાવેશ છે વોલીબોલ છે ખોખો છે ત્યારબાદ નેક્સ્ટ એકવીસ બે બે હજાર ચોવીસથી લઈને ચોવીસ બે બે હજાર ચોવીસ સુધી કબડ્ડી અને શૂટિંગ બોલ જેવી રમતો રમાશે ત્યારબાદ પચીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી હેન્ડબોલ છે અને રસ્સા કેચ આ બીજા મહિનાની વાત થઈ રહી છે જોન કક્ષાની તે પહેલાં થોડું અલર્ટ મિત્રો કેમ કે આપણે નીચે જે તમે કોમેન્ટ કર્યો છો આપણા વિડીયો ઉપર તેનો પણ આપણે આન્સર આપીશું કેમ કે તમે અમારા સબ્સ્ક્રાઇબર છો ને અમારી ફરજ છે તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર આપો તો આમને પૂછેલ છે સર આ પણ કહેજો ઓપનવાળાની રમત ક્યારે ચાલુ થાય છે કબડ્ડીના નિયમ ખેલ મહાકુંભમાં શું હોય છે ક્યાં રમવાનું જવાનું એ કેમ ખબર પડે અત્યાર સુધી તમારા વિડીયો ખૂબ મદદગાર થાય છે તો તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે કોમેન્ટ કરવા બદલ તો હવે મિત્રો કે ઉપન્યજવાળાની રમત ક્યારથી ચાલુ થશે તો તેની અપડેટ આગળ જણાવવામાં આવશે મિત્રો કેમ કે જલ્દ તેની અપડેટ આપવામાં આવશે કેમકે આ પીડીએફમાં આગળ જઈને તમને બતાવીશું કે આમાં શું શું દર્શાવેલ છે આ પીડીએફમાં તો મિત્રો આવી રીતે અમને કોમેન્ટ કરતા રહો અને વિડીયોને વધુ શેર કરતા રહો કેમ કે મિત્રો ગુજરાત સુધી બધા જ આ માધ્યમ સુધી પહોંચી જવું જોઈએ બધા જ રમતવીરો રમી શકે આ રમત એવી મંચ છે મિત્રો તો બધાને આ વિડીયો પ્રોવાઈડ કરો મિત્રો જેથી કરી કોઈ પણ રમતવીર રહી ન જાય બધા સુધી આ વિડિયો પહોંચવો જોઈએ તમામ રમતવીર રમવો જોઈએ મિત્રો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓનલી સ્કૂલ કોલેજ માટે છે કે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ ઓપન એજવાળા પણ ભાગ લઈ શકે છે તો ઓપન એજવાળા પણ ભાગ લઈ શકે છે બધા માટે એ રમત છે કેમ કે વ્યક્તિગત ટીમ ટીમવાળા બધા માટેની એ રમતો છે તો કેમ કરીને ત્યાં પાર્ટિસિપેટ કરવું કયું ફોર્મ લઈ જવાનું તે પણ આગળ જણાવવામાં આવશે અને જો તમને ન ખબર હોય તો પાર્ટ વન પાર્ટ ટુ પણ જોઈ શકો છો તેમાં કયું ફોર્મ છે કઈ રમત છે તે પણ જણાવેલ છે તો હવે આપણે અડધો વિડીયો જ્યાં મૂક્યો હતો ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો આગળની જે રમત છે ઓગણત્રીસ બેથી લઈને ત્રણ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન રમાશે હોકી અને બાસ્કેટબોલ રહેશે એ ટીમ વારાની રમત છે મિત્રો એ ટીમ વાળાએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરીને આગળ રમવાનું રહેશે તે પણ અપડેટ આ ચેનલ ઉપર તમને આપવામાં આવશે તો મેક શ્યોર તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આગળની જે રમત છે ચાર ત્રણ બે હજાર ચોવીસથી લઈને સાત ત્રણ બે હજાર ચોવીસ સુધી રમાશે કઈ રમત છે તો ફૂટબોલની રમત છે તો આ વાત થઈ ઝોન કક્ષાની હવે આપણે રાજ્ય કક્ષાની આગળની વાત કરીએ હવે ઘણા રમતવીરોના મનમાં પણ એ પ્રશ્ન મુજવતો હશે કે આપણે વ્યક્તિગત વાળા છીએ તો શું આપણે રમી શકીએ છીએ શું ટીમવાળા પણ આ તારીખે રમવાનું રહેશે તો અહીંયા સુધારા પરિપત્રમાં થોડી માહિતી આપેલ છે તે તમને જણાવી દઈએ મિત્રો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે શાળા ગ્રામ્ય કક્ષા તાલુકા ઝોન કક્ષા તેમજ છેલ્લે જે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે તે પણ અને ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષાએ અંડર નાઇન અંડર ઇલેવન અંડર ચૌદ અંડર સત્તર વય જૂથમાં ખેલાડીઓએ જે મહાકુંભની એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે એવું જણાવવામાં આવ્યું છે પરંતુ હજી મિત્રો અહીંયા કોઈ સ્પષ્ટ વાત નથી કરવામાં આવી કે અહીંયા કોણ કોણ રમી શકશે એટલે આપણા ઓપન એજવાળા પણ રમી શકશે કે સ્કૂલ શાળાવાળા રમી તો બધા જ શકશે મિત્રો પરંતુ તેમનું શિડ્યુલ હશે એ ટૂંક જ સમયમાં લગભગ અપલોડ થઈ જશે મિત્રો વેબસાઇટ ઉપર અથવા આપણી જોડે જેવી જ રીતે આવશે તમારા સુધી પહોંચાડી દઈશું મિત્રો આ ફરજ અમારી છે મિત્રો તમારા સુધી પહોંચાડે નહીં ફક્ત તમારે મિત્રો વિડીયોને શેર કરતા રહેવું